बोलिए द्वारिकाधीश की जय। महात्मा ईश्वरदास जी महाराज की, रामचंद्र भगवान की जय। जगाभोम की जय। विहड़ानाथ की जय। ओंकाराय बिंदु संयुक्तम नित्यं ध्यायति योगिनं कामदं मोक्षदं च एवं ओंकाराय नमो नमः। सर्वमांगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मा वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। करु नमन कर जोड़ मात सोनल महाकाली, करु नमन कर जोड़ भवानी सो भद्रकाली, करु नमन कर जोड़ वरुणी विष भुदाली, करु नमन कर जोड़ लजा रख लो बढ़ियाली। अमीर सधु हाजर रही अने मा विकट पंथ विदारणी, कान कहे कर जे कृपा तु संकट हर जे चारणी। आज आनंद, आज उछरंग, आज नैनू माने, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનુમાં નેહ, આજ અમારા શહેરમાં સખી કંચન વરસ્યા મેહ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનુમાં નેહ। અમારે મુરબ્બી શ્રી અચદાનજીએ કીધું એમ, અમારી આ 26 વર્ષની તપસ્યાનું ફળ આ જગ્યા ઉપર બેસી, વિહળાનાથના સાનિધ્યમાં બેસી, મા નિર્મળા માની અમિયલ નજરોના અંઘોળ કરતા કરતા જ્યારે હરિરસનો પાઠ થાય અને એમાંય ભાઈ પૃથ્વીરાજભાઈ એના જન્મની વધાઈ હોય, એના જન્મની વધાઈઓ વાગતી હોય, ત્યારે બધાના માટે એક જ હરખું હોય। આપણા કવિઓ કાયમ કહે છે, રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ। રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ, આ ત્રણેય ટાણા હરખરા, એમાં કોણ રંક ને કોણ રાવ। રણ જીતણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ। એટલે પૃથ્વીરાજભાઈના હાલડું તો કૃષ્ણકુમારસિંહજીનું છે, પણ એની પહેલી કડી મને બહુ ગમે છે કે આ જે પરંપરા આ હાલી આવતી હોય ને, કે હાથ ચોળી ને તાણતા દોરી ને હૈયે નમાત ચોળી તાણતા દોરી હૈયે નમાય રે એને હૈયે નમાય એ માતા ગાય બાળ ના ગાણા વિરોજી રે નહીં છાના એજ માતા ગાય બાળ ના ગાણા તોય વિરોજી રે નહીં છાના કઈ પાનણે પોઢ્યા એ સાંભળવી એને કુળની મોટી વાત રે એના કુળની મોટી વાત પારણે પોઢી અને એના કુળની વાત સાંભળવી। અમારી પરંપરા શું છે, અમે ક્યાંથી આવી છે, અમે શું છે, આ જાણવા માટે આની પરંપરાની તો આપણે શું વાત કરી શકીએ। જે રામદેવજી મહારાજ સુધી વાત જતી હોય, સિદ્ધાંતની વાત
દ્રષ્ટાંતની વાત. તો પહેલી વસ્તુ સિદ્ધાંત, આગુથી હાલી આવતી વાત, અને પછી એનું દ્રષ્ટાંત. અમારે હરિરસમાં અચ્યુતદાનજીએ એક બહુ મજાનું ભજન લખ્યું છે, હમણાં અમે સ્તુતિમાં એ ભજન ગાયું. માં કે મળશે હરિ એવી વાતુ છે ખરી રે રે, આ હરિરસ પડતા તમને મળશે હરિ. આ સિદ્ધાંત છે, મળશે હરિ એવી વાતો છે ખરી, હરિરસ પડતા તમને મળશે હરિ. આ સિદ્ધાંત છે, પણ એનું દ્રષ્ટાંત, તરત એનું દ્રષ્ટાંત આપ્યું છે કે મનના ઉધામાં તારા મનમાંથી જાશે રે. આ એનું પ્રમાણ છે, મનના ઉધામાં તારા મનમાંથી જાશે, અને સુખનો માર્ગ તને જાશે રે જડી, આ હરિરસ પડતા તને મળશે હરિ. રામદેવજી મહારાજે રણુજામાં સમાધિ લીધી અને એને અહીંયા કીધું કે હવે પછીનો મારું પુનઃ અવતરણ, મારી પુનઃ કોઈને દર્શન કરવા હોય તો, કે તો એ પરંપરા તમારે જો ક્યાંય જોતી હોય, એ જો ક્યાંય મળતો હોય તો, એ રામદેવજી મહારાજ તે દિવસે અહીંયા સિદ્ધાંત બોલ્યા છે કે મારું અવતરણ હવે પંચાળની ધરતીમાં થશે, જ્યાં ઠાંગોન માંડવ ઠીક છે, સર્વો સાલે માળ નર પટા ધર નીપજે, એ ભોય દેવકો પાંચાળ ગુઢે વસ્ત્ર ગોરી પગ પિંડી નો તાલ પણ ઘટ ઉપર પર હરે, ઈ ભોય દેવકો પાંચાળ નર નારી બંને ભલા, જેને કદીના આંગણ કાળ આવેલનો આદર કરે, ઈ ભોય દેવકો પાંચાળ. આવી આવી મારી પવિત્ર પંચાળની ધરતીની, પંચાળની ધરતીમાં હવે મારું અવતરણ થશે, જો તમારે હવે દર્શન કરવા હોય તો અહીંયા આવજો. આ પરંપરા બધાને ખબર છે, એટલે હું ચોખવટ એટલે નથી કરતો, પણ અહીંયા જે પિરાણું પ્રગટ થયું, ઠેઠ ગેબીનાથથી ચાલુ કરીએ તો પ્રથમ જ્યાં મેપને જાદરો થાનની પ્રથી પર મોલડી રતમાલ જોગ સતા માનો, અનાથા નાથ દિશા સિંધીની ઓથમાં તુરતમાં કર્યો છે હોત તાનો, જોતસ જાદરો પલકમાં જાગ્યો મેપા ભગતની કરામાત માપી, ચાક પહર આવતા જેને લાકડી ચોટાડી અને ઓહમ સોહમની ગતિ આપી, તત્સત નાદપલ ઘડીના તોરમાં ખલકરા નાથરી સાથ ખેલે, જગતમાં જબરકમણ દાન ભગતા જસો લાભ નહીં પરસારો પાર લીધો, કાઠરો વધારણ જીબરો હધારણ અને દિવાન વિઠોબાને પંચ માલ દીધો, ભગત તારણ તરણ થેપો ગીગો ભગત સિદ્ધ ગીગો કરાફાત સિદ્ધિ, રામધૂન લગાવી ટાળવા રોગને નભાવા સાધવા નવે નિધિ. આ પિરાણું પ્રગટ થયું, અને આ પિરાણું પ્રગટ થયું ઈ એનો 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 એનું પ્રમાણ શું? અહીંયા સિદ્ધાંત રજૂ કર્યો રામદેવજી મહારાજે, પણ એનું પ્રમાણ, એનું પ્રમાણ પાળિયાદે આપ્યું છે સાહેબ, એનું પ્રમાણ પાળિયાદે આપ્યું છે. રામ સજીવન મંત્ર રટતો આ માય લગે ન અંગ, જો સુખ ચાહે જીવરો તો સમર સમર શ્રીરંગ, રસના રટે તો રામ રટ અને વેણા રામ વિચાર, શ્રવણ રામ ગુણ સાંભળે પછી નેણા રામ નિહાર, રામ માત પિત મહત ગુરુ રામ સખા સુખદાત, રામ સંબંધી બંધવા અને રામ સહોદર બ્રાત. આવું જે જગ્યાએ રામ નામનું રટણ અમરા બાપુથી, હું તો એમ કહું ઠેઠ વિહળા બાપુથી રામ નામનું રટણ હાલ્યું આવે છે. આ તો પૂર્વની પરંપરા છે, પણ અમરા બાપુની ચોપાયું જ્યાં આજ આજની તારીખમાં હજી આજે જો ગાજતી હોય, હજી એક એક કણ કણમાંથી અમરા બાપુની ચોપાયુંનો અવાજ આવતો હોય, અને જે જગ્યાએ રામાયણ જીવાણી હોય, એ જગ્યાએ આપણે શું કહી શકીએ, યા શું વાત કરી શકીએ? રામ સજીવન મંત્ર રટતો આમય લગેન અંગ, જો સુખ ચાહે જીવરો તો સમર સમર શ્રીરંગ. અને એનું પ્રમાણ જે મેં હમણાં આપને કીધું કે એનું પ્રમાણ સિદ્ધાંત આપ્યો બરાબર છે, દ્રષ્ટાંત, એનું દ્રષ્ટાંત અહીંયા પાળિયાદની જગ્યામાં મળ્યું છે સાહેબ. રામદેવ પીર પોતે આ ધરતી ઉપર પ્રગટ થયા છે, એનું 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 પ્રમાણ વિહળા નાથે આપ્યું છે કે એ વખતે કતિબસાના હાથમાંથી મુકાવેલું ગુલા એક 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 રૂનું પૂમડું, એક કહુંબાની કહુંબાની કોર કરી કહુંબો કરી અને મુકાવેલું પૂમડું, અને પછી અહીંયા ગુલાબસાને હુકમ કરે કે કાઢ તારામાંથી, આજ કેટલા વર્ષો ત્યાં હંગરી અને બેઠો છો, એ પૂમડાને બહાર કાઢ, અને એ પૂમડું આજ પૂમડું આજ આજ એ પૂમડું લઈ અને મારે તારે બેને કહુંબો કરવાનો છે, કારણ કે તે દીનો કહુંબો અધૂરો રહ્યો છે. આ પુરાણ આપવા, આ પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું સાહેબ આપણી પાળિયાદની ધરતી ઉપર. આ તે દિવસનો સિદ્ધાંત અને
અહીંયા એનું દ્રષ્ટાંત આવું આની 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 પરંપરાની આપણે શું સાહેબ વાત કરી શકીએ. ક્ષુધાન ભાંગે પાણીએ અન્ન ત્રષાન છીપે અન્ન, જે જગ્યાએ રૂબરૂ દેખાતું હોય આપણને, આના તો સાધુ સંતો નહીં સાહેબ, દેવતાઓ પણ આની આશા કરે સાહેબ. આ જગ્યા ઉપર આવો, દેવતાઓને પણ ઈચ્છા થાય, કારણ કે જ્યાં રામ નામનો પ્રતાપ છે, રામ સજીવન મંત્ર રટતો આમય લગે ન અંગ. અને રામ હું એમ કહું છું કે પાળિયાદનો રામ છે ને એ બાપા મંદિરમાં નો હામે. પાળિયાદનો રામ તો ઈ રામ છે સાહેબ. રામ નામ પરતાપ હનુ દ્રોણાગર લાયો, રામ નામ પરતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો, રામ નામ પરતાપ ધ્રુવ અટલ હોઈ રહ્યો, રામ નામ પરતાપ પાંડુકુળ નકળં કહ્યો, સોય રામ નામ રટતા રસણ અનંત ભક્ત જન ઉદ્ધરે, ધર ધ્યાન ઈશરા શંકધર અજો રામ મુખ ઉચ્ચરે. જે જગ્યાએ રામ નામનું સ્મરણ થતું હોય અને જે જગ્યાએ કાયમના માટે હરિહરના હાથ થતા હોય ને, યા તો સાહેબ ગંગા જમના અને સરસ્વતીને અવતરણ કરવું પડે સાહેબ, યા આવવું પડે, અહીંયા આવી અને કરવું પડે. આનો આપણને ગોદળ ખવડે દાખલો આપી દીધો છે સાહેબ. પુરાણ આપ્યું છે આપણી સામે, સુદામડાથી જે દિવસે ગોદળ ખવડ સંઘ લઈ અને જાત્રા કરવા નીકળ્યા હતા, અને ફરતા 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 અહીંયા પાળિયાદમાં આવી અને તે દિવસે રોકાણા. રામ નામનો પ્રતાપ શું છે સાહેબ? રામ નામ રસના રટે અન વાસર વેર અવેર, અટક્યા પછી ના આવશે રામ તણી મુખરેર, દાખે ઈસર દાસીઓ કટક નહોણા ગીધ, અને રામ રામ રડતા થકા તો લંક વિભીષણ લીધ. આવી જબરી રામ નામની શક્તિ, ઈ રામ નામનું પ્રતાપ, ઈ રામ નામનું ભજન આયા આયા આય હાલતું તું. હુદામડાથી જે દિવસે ઈ સંઘ લઈ અને ગોદળ ખવડ નીકળ્યા અને પાળિયાદના પાદરે આવી અને જેથી અહીંયા આવીને રોકાણા, તે દિવસો બાપાની હયાતી હતી અને બાપો મસ્તીથી ઢોલિયા ઉપર બેઠા બેઠા હવની હારે સત્સંગ કરતા હતા. અને ગોદળ ખવડને ભાળ્યા એટલે બાપુ રાજી થઈ ગયા. ઓહો, આય ભણ્યો ગોદળ, આવ્યો આવ્યો બાપ આવ. અને રોકાણા, કેની પા જવું છે? તો કે બાપા જવું છે તો દર્શન કરવા, ગંગા જમુના અને સરસ્વતી નાવા જવું છે, ચારધામની જાત્રાનો ઘરેથી સંકલ્પ લઈને નીકળ્યા છે. એમ બહુ સારી વાત કહેવાય બાપા, બહુ મજાની વાત કહેવાય. અને અહીંયા રોકાણા, એ તો અમારા, ઓહો બાપુ એમ કહે છે કે અહીંયા રોકાણા, તમે સંઘના માણસો અહીંયા રોકાણા, એ અમારા અહો ભાગ કહેવાય. એટલે એનાથી એક પગલું આગળ હાલીને ગોદળ ખવડે એમ કીધું, બાપા જગત કહે છે, આપણી આરતી હું ગાય છે કે 68 તીર્થ સંતોને ચરણે અને ગંગા જમના રેવા, આવું જે જગ્યાએ. એટલે બાપ બસ સંતોના ચરણે દર્શન કરવા આવ્યા છે. અને વિહળો બાપ દાંત મંડ્યો કાઢવા, ખાડ 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 ખાડ. ઈ કે ભલા માણા, તમે જો એમ કહેતા હોય કે 68 તીર્થ સંતોને ચરણે અને ગંગા જમના રહેવા તો ત્યાં જવાની જરૂર નથી, તો કે આપણે અહીં ભીમ બાપુ જેવો સંત બિરાજે છે, આપણે અહીંયા આટલા બધા રામ નામ લેવાવાળા છે ભલા માણસ, અને તમે એમ કહો છો કે 68 તીર્થ સંતોને ચરણે તો હવે જવાય નહીં. આપા ગોદળ એમ કે ભલા માણા, આપણે અહીંયાથી બહાર નીકળીએ અને પાળિયાદનો ડેલો વટી, પાળિયાદના ડેલામાંથી બહાર નીકળી પછી કોને ખબર છે પછી આપો ક્યાં જોઈને બેઠા છે, પછી ક્યાં આપો આપણે આપણી વાહે જોવાના હતા કે આપણે કઈ બાજુ હાલ્યા, ઉગમણા હાલ્યા કે દક્ષિણાદા હાલ્યા. પણ બાપ સંત બડે પરમાર્થી અને શીતલ વાકો, અંગ વો તપત બુજાવે ઓર કી દે દે અપનો રંગ. આવા સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર સેવો ઠારત ઠામો ઠામ. આવું નક્કી કરી અને સંઘના માણસોને કીધું કે આપણે આપાએ જવાની ના પાડી છે પણ કંઈ વાંધો નહીં, આપણે અહીંથી નીકળી જઈશું. કે તો કાંઈ વાંધો નહીં, સંઘના માણસોને તો કહી દીધું, પણ એક સંતની પાસે વાત કરી હતી, એક સંતની પાસે પણ મૂક્યું હતું, એક સાધુ પાસે કીધું હતું કે બાપા હવે નથી જવું અને હવે અહીંથી આગળ ન હોલા, હવે શું કરવું. એટલે રાતના ગોદોળ ખબરને ઊંઘ નહોતી આવતી, પોતાની હારે જે બે પાંચ માણસો હતા એને નિંદર નહોતી આવતી, એકબીજાની સામે જોઈ અને બેઠા હતા. અને એમાં રાતના 12 બેનો ગજર ભાંગ્યો હશે અને માથેથી સામ 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 કરતીને હબસીના મોઢા જેવી રાત હાલી જતી હતી. અને એ વખતે પ્રાંગણમાં આવી અને ત્રણ ગાયું ઊભ્યું રહ્યું, પણ ત્રણે કાળી ગાયું હતી. હું કાળી ગાયું ત્રણ આવી અને પ્રાંગણમાં ઊભ્યું રહ્યું અને આવી અને ઠાકોરજીના પગથિયે માથું ઓડાડ્યું. હવે માથું ઓડાડી અને ગાયું ત્યાં બેઠ્યું, બેસીને આળોટો માર્યો ગાયુંએ, એટલે જે ધોળી કાળી હતી એ ગાયું ધોળિયું થઈ ગયું. ગાયું ધોળિયું થયું, ઊભ્યું થયું, ઊભ્યું થઈ અને ગાયું આમ પ્રદક્ષિણા કરવા ગઈ. હવે એ જેવી પ્રદક્ષિણા કરવા ગઈ આ બાજુથી ગાય જાય, એ આમ આમ પ્રદક્ષિણા કરીને આ બાજુ જ્યાં નીકળે ત્યાં બાય આવે.
અને ત્રણે ત્રણ બાયું થઈ ગયું. ત્રણે બાયું થઈ પગે લાગી અને પછી ત્યાંથી મંદિરમાં જે જે ઠેકાણે પાણીની વ્યવસ્થા કરેલી હતી આમ હાથ અડાડતું ગયું ને હાલ્યું ગયું, હાથ અડાડતું જાય ને હાલ્યું જાય. ગોદડ ખવડ બાપુ એ કાઠી રાજપૂત હતો, કારણ કે વખત એ બહુ ઘડી કોઈ હંગરે નહીં. મુછાળા તજે વા લાગ માઝા ઓરણી વાવ્યા કાંઈ ઉગે નહીં. અને વશોમાં ફૂકાયા કાળ વાજા ભલભલા મરગ જ્યાં ભીસાણા ભીષમાં અસલની રીત સઘળા ઉથાપે. ઈ કહાલો હોય તોય કોમ કાઠી ધણી અટંકા આભ ને ધોભ આપે. લૂઝરે આભથી લાય કાળી બળે રહટીઓ ચીર નહીં આંખ ડાળે. નૂર નહીં કોઈને મુખ નજરે પડે અને દુબળા પાતળા દાટ વાળે તોય આભ ને ભોમના કડા ભેળા કરી અડા ભીડ અન્નના દાન આપે. ઈ કહાલો હોય તોય કોમ કાઠી ધણી અટંકા આભને થોભ આપે. પ્રજાનો પાળતલ જજુમે પવાડે ત્રંબાળું ઢોલ વાગે ત્રગાયા. સૂર્ય ઉપાસકો વળી સુરવીરતા અને કાંડાને બળે ધરતી કમાયા. આ કાઠિયા વાડનું નામ હાંસલ કર્યું કરદથી અરીના શીશ કાપે. એ કહાલો હોય તોય કોમ કાઠી તણી અટંકો આભને થોભ આપે. સૂર્યને પૂજવા વાળું, સૂર્ય એટલે અંજવાળું જ્ઞાન, સૂર્યને પૂજવા વાળું, અંજવાળાને પૂજવા વાળું સાહેબ. એ તલવાર લઈ અને આડા ઉભા રહ્યા. ત્રણેય બાયુ જેવી હાલત્યું થયું એટલે ઉભા રહીને કીધું, ઊભ્યું રહ્યું માતાજી, ઊભ્યું રહ્યું મારી માયું, તમે કોણ છો એ કહેતા જાઓ. એટલે બાયુ સામે જોઈને દાંત કાઢવા માંડ્યું. તમે આવ્યું તારે ગાયું હતું, ઓળોટો મારીને ઊભા થયા, પ્રદક્ષિણા કરીને બાયું થયું, પછી આ મંદિરમાં આટો મારી અને પછી હવે હાલત્યું થાવ છો, તમે છો કોણ એ કયો. એ વખતે ગંગા જમના અને એ ત્રણેય કીધું કે એની ઓળખાણ આપી કે અમે ત્રણ ગંગા જમના અને રેવાજી જેને જગત કહે છે ને એ અમે ત્રણેય છઈ. અને તો પછી અહીંયા આવ્યું ત્યારે તમે કાળિયું કેમ હત્યું, કે કાળિયું તો એટલા હાટે નહોતું કે દુનિયાના માણસો આવી 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 અને અમારામાં પાપ ઠલવી જાય. દુનિયાના માણસો આવીને અમારામાં પાપ ઠલવી જાય અને પાપ જ્યારે અમારા માથે ચડે ને ત્યારે અમે કાળિયું થઈ જાય. પણ આવી જે જગ્યાએ ધાનની ને દાનની ગંગા હાલતી હોય, જે જગ્યાએ રામ નામનું રટણ હાલતું હોય, જે જગ્યાએ સાધુ સંતોના સન્માન થતા હોય, જે જગ્યાએ અભ્યાગતોના ઉતારા હોય, એવી જગ્યાએ આવી અને આવી જગ્યાએ ઉપર આવી આવા કોઈ સંતનું જ્યાં સ્મરણ થતું હોય એવી જગ્યાએ આવીને આળોટો મારીને એટલે એ બધું અહીંયા ખરી જાય, એ બધું આમાં ભળી જાય, એ માટી માટીની હારે ભળી જાય ને પછી અમને ઉજળા કરી દે ને એ સંત આના આશરે આવી આટો મારી અને અમે ત્રણે ત્રણ આ જે જે જગ્યાએ પાણીની વ્યવસ્થા કરેલી છે ને એ જગ્યાએ પાણીને હાથ અડાડતીને વીવ જાય. એટલે કે એટલે સેવકોને છેક સુધી પાણી ભરવું ન પડે, એને તકલીફ ન પડે. આ ગંગા જમના અને રેવા અમે ત્રણેય આ છે. ગોદડ ખવડ તમને ના પાડી હતી, આપાએ ના નહોતી પાડી કે અહીંયા જાશો નહીં, ચારધામ જવાની જરૂર નથી કે હા કે તોય તોય ભલા માણા તમે નક્કી કર્યું તોય તમે જવાનો વિચાર કર્યો કે મારે જવું છે એમ. અને એક સંતની પાસે ખોટું બોલ્યા, તમે મનમાંથી આવું નક્કી કર્યું હતું એટલા હાથે અમારે આવવું પડ્યું કે ગંગા જમના અને સરસ્વતી ત્રિવેણીનો સંગમ જો ક્યાંય હોય ને તો એ આ પાળિયાદમાં છે. ને એ વખતે સાહેબ ગોદડ ખવડે અહીંયા પાણી મૂક્યું હતું સાહેબ, કે હું નહીં મારો વંશમાંથી કોઈ કહેતા કોઈ ગંગા જમના સરસ્વતી નાવાની જેદી એની ઈચ્છા થશે ને તેની પાળિયાદના પાદરમાં આવી અને વિહળા નાથના માથે આપવા એના 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 પગથિયે આવી એના પારે આવી એની સમાધિ આવીને પોતાનું માથું ઓડાડી દેશે ને સાહેબ ત્રિવેણીનું સ્નાન કર્યાનું જ્યાં ફળ પડ્યું છે. એવો આવા સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારત ઠામો ઠામ. આવું જે જગ્યાએ નામનો નેજો ફરકે છે, પ્રગટ નામ પરતાપ વાસ વૈકુંઠ વસાયો, પ્રગટ નામ પર ત્યારે વિહળા નાથ થી લઈ અને ઠેઠ પૃથ્વીરાજ બાપુ સુધીની આખી પરંપરાને મારા નમન કરી વંદના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, જય માતાજી, જય જગદંબા. બોલ દ્વારિકાધીશ કી, મહાત્મા ઈશ્વરદાસજી મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. વિહળાનાથની જય.